નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ચોટીલાના અતિ પૌરાણિક જરિયા મહાદેવ ખાતે શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. સેવલિયા પાસે સ્ટેટ હાઈવે ની નિષ્ફળ કામગીરી, ઠેર ઠેર ખાડા પડ્યા. સોમનાથ તીર્થમાં આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભારે ભાવિ ભક્તો ઉમટ્યા. ઝરમર વરસાદ વચ્ચે સોમનાથ મહાદેવમાં સૌ ભાવિકોએ વિશ્વ શાંતિ અને આરોગ્યની શુભકામનાઓ માટે પ્રાર્થના કરી. દહેગામ તાલુકાના તમામ સરપંચો છેલ્લા 20 દિવસથી ગામ પંચાયતનો વહીવટ થંભી જતા અને ગામજનો અને વિદ્યાર્થીઓના કામો અટકી પડતા ના છૂટકે આજે સરપંચો ભેગા મળીને ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું. જૂનાગઢના માંગરોળ ખાતે આવેદનપત્ર આપી બિલકિસબાનું કેસમાં ન્યાય મળે અને આરોપીઓને જેલમાં ધકેલવાની માંગ કરાઈ. મહીસાગર જિલ્લામાં માલવણ નજીક આવેલું ગોળિયારી મુવાડી ગામે નીલકંઠ મહાદેવનું પૌરાણિક મંદિર આજે પણ પીપળાના સહારે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા 24 વર્ષ બાદ કોંગ્રેસને બાય બાય કરી કોંગ્રેસ કાર્યકરો સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો. હાઈકોર્ટે કહ્યું, ભાજપના નેતા પર રેપની એફઆઈઆર દાખલ કરો, સુપ્રીમ કોર્ટે રોક લગાવી. શું ઝારખંડમાં સરકાર પડવાની છે? ભાજપના સાંસદના ટ્વીટથી અટકળો ચાલુ થઈ. ગુજરાતમાં આવીને આજે કેજરીવાલ અને સિસોદિયાએ આપી 2 ગેરંટી. વાદરો ડીએમના ચશ્મા લઈને ભાગ્યો, અખિલેશ યાદવે કર્યો કટાક્ષ. આમિર ખાનની લાલસી ચડ્ડાને મોટો ઝટકો, નેટફ્લિક્સે કેન્સલ કરી ડીલ. ગુજરાતના ભાજપના ધારાસભ્યની પીઆઈને ધમકી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ઝેડએસ ટીવી.